નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 આસપાસ પ્રકરણ 1 ચાલો રોજ નિશાળે જઈએ. તમે સાયકલ ચલાવી શકો છો? જો હા તો તમને કોણે શીખવી? હા, સાયકલ ચલાવી શકીએ છીએ, પિતા કે ભાઈએ શીખવી. તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? તો આપણી શાળામાં 90% બાળકો સાયકલ લઈને આવતા હશે. મારી શાળા મારી ગાડી. અમે શાળાથી દૂર રહીએ છીએ. અમારા માટે શાળાએ વાહનની સગવડ કરી છે, જેમાં અમે નિયમિત શાળાએ જઈએ છીએ. હવે આપણી શાળાએ પણ વાનની સગવડ કરી છે, ખ્યાલ છે ને બાળકો? આપણા વર્ગખંડમાં જ ઘણા બાળકો વાનમાં આવે છે ને. કેટલા આવે છે? ચલો હાથ ઉપર કરો તો. હા, જો આટલા બાળકો આવે છે. તમારી શાળા તમારા ઘરથી દૂર છે કે નજીક? તો હવે આમાં તમારે જવાબ કઈ રીતે લખવાનો છે? કે જેની શાળા ઘરથી દૂર છે તે લોકો દૂર લખશે, અને જેની શાળા ઘરથી નજીક છે તે લોકો નજીક લખશે. એટલે તમારે તમારી રીતે એમાં જવાબ લખવાનો છે. હવે નીચેનું જુઓ. તમારી શાળામાં આવી સુવિધા છે? જો હા તો કયા વાહનમાં તમે આવો છો? હમણાં જ આપણે ઉપર જોયું ને કે હા, અમારી શાળામાં આવી સુવિધા છે, વાનમાં આવીએ છીએ દૂર રહેનાર બાળકો. ચાલો આપણે ગીત ગાઈએ. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય, એક ટકોરે અટકે એ તો બે ઉપડી જાય, ઉપડી જાય. કાળા ડામરના રસ્તા આવે છે સામા ધસતા, નદીઓ નીચેથી સરકી જાય, સરકી જાય. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, રસ્તામાં આવે ફાટક, ગાડી ચાલે ખટાખટ. મોટરનું ભોપું પીપીપ થાય, પીપીપ થાય, પીપીપ થાય. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, બારી પાસે હું બેસું, જોતો હું ગાયો ભેંસું. ઊંટની વણઝાર ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય. હવે આપણે બધા ક્યારેક ને ક્યારેક બસની મુસાફરી કરીએ જ છે ને, કરતા બી હોઈએ છીએ, બરાબર ને? તો આપણને બસની મુસાફરી દરમિયાન કેટલો આનંદ આવે છે ને, કે બસની બારીમાંથી આપણે જેમાં ગીતમાં રજૂ કર્યું છે તેમ ઊંટની સવારીઓ જતી હોય, બરાબર, ગાયો ભેંસો જતી હોય, એ બધાને જોવાનો આનંદ આવે, તેમજ પ્રકૃતિને જોવાનો પણ આનંદ આવે. પ્રકૃતિ એટલે કે વૃક્ષો, છોડો, બરાબર, લીલોતરી જોવાની કેટલી મજા આવે, ઊંચા ઊંચા ડુંગર બધું આપણને રસ્તામાં આવે ને, આપણે કેવા આનંદ લેતા લેતા જઈએ. હવે 5 નંબરનું પેજ. તમે કોઈ એવી જગ્યા વિચારી શકો છો જ્યાં આમાંના કોઈ પણ વાહન ન પહોંચી શકે? શું આવી જગ્યાઓ છે? જો બાળકો, હવે આપણે જોઈએ. બાળકો જંગલ પાર કરે છે. અમે ગીરના જંગલમાં રહીએ છીએ. અમારે શાળામાં જવા ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે. જંગલમાં એટલી શાંતિ હોય છે કે આજુબાજુથી આવતા વિવિધ પશુ પક્ષીઓના અવાજ સાંભળી શકાય છે. અમે જંગલમાંથી પસાર થઈ શાળામાં જઈએ છીએ, બરાબર. તો હવે આવી જગ્યાએ શું થાય? વાહનો પહોંચી શકે નહીં. તમે કયા કયા પશુ પક્ષીઓને અવાજથી ઓળખી શકો છો? તો જુઓ, ચકલી, કાગડો, ગાય, કૂતરો. જંગલમાંથી પસાર થતાં શું કાળજી રાખશો? જંગલમાંથી પસાર થતાં જંગલી પશુ પક્ષીઓથી સાવચેત રહીશું. આમ તેમ ન જતાં જાણીતા રસ્તા પર ચાલીશું. હવે જુઓ, જંગલમાંથી સ્કૂલે જવું એ પણ કંઈ સહેલી વસ્તુ નથી, એ પણ ખૂબ જ કાળજી માંગી લે તેવી છે, બરાબર ને? કે આપણે એમાંથી પસાર થતાં શું ધ્યાન રાખવું જોઈએ? તો જંગલી પશુ પક્ષીઓથી સાવચેત રહેવું, તેમજ આમ તેમ ન જતાં જાણીતા રસ્તા ઉપરથી જવું. પથરાળ રસ્તો. અમે ડુંગરની ટેકરીઓ પર રહીએ છીએ. રસ્તાઓ પથરાળ અને આડા અવળા છે. બીજા માટે આ રસ્તાઓ મુશ્કેલ ભર્યા લાગે, પરંતુ અમે સરળતાથી ઉપર નીચે જઈ શકીએ છીએ. શાળાએ જવા માટે આવા રસ્તાનો ઉપયોગ કરીએ છીએ. હવે તમને ખ્યાલ હશે બાળકો કે એ લોકો તો ત્યાં રહે છે, બરાબર, એટલે એ લોકો એવા રસ્તાથી ટેવાયેલા છે, પણ આપણે જો ક્યારેક જવાનું થાય તો શું થાય? આપણા પગ ડગમગ થઈ જાય, આપણને મુશ્કેલી લાગે ત્યાં ચાલવામાં, બરાબર. હવે આપણે જોઈશું પેજ નંબર 6. હવે એમાં જુઓ, મારું નામ નિધિ છે, હું 4th ધોરણમાં ભણું છું. હું બીજા બાળકોની જેમ સરળતાથી બધા કામ કરી શકતી નથી. મારા પગ જન્મથી જ કામ કરતા નથી. પહેલાં શાળામાં જવાની ખૂબ તકલીફ પડતી હતી. મમ્મી મને ઉચકીને શાળાએ મૂકવા આવતા હતા, પરંતુ હવે હું જાતે જ શાળામાં આવું છું. મને પૈડાવાળી ખુરશી આપવામાં આવી છે.
જેના દ્વારા હું નિયમિત શાળાએ જાઉં છું. હવે જુઓ બાળકો, આ સ્ટોરી સાંભળીને સૌથી પહેલાં તો આપણે શું કરવાનું છે કે ભગવાનનો પાળ માનવાનો છે, બરાબર ને? કે આપણને આટલા શું કહેવાય કે એકદમ પરફેક્ટ બનાવ્યા છે, બરાબર? આપણને કોઈ ખોડખા પણ આપી નથી, બરાબર? એટલે આપણે પહેલાં ભગવાનની પ્રાર્થના કરીશું. પણ આ જે બાળકી છે, જે અપંગ છે, તેને તમે જોયું ને કે એના મમ્મી ઉંચકીને એને મૂકવા આવે તો જ એ શાળાએ આવી શકે. અને હવે જ્યારે શાળાએ એને વ્હીલચેર આપી છે, બરાબર, સરકારી સ્કૂલોમાં જે આવા ખોડખાપણવાળા બાળકો હોય એને વ્હીલચેર આપવામાં આવે છે, જેથી કરીને આસાનીથી શાળામાં આવી શકે. તો એના માટે હવે એને શાળાએ આવું થોડુંક ઓછું તકલીફભર્યું છે, બરાબર? એની જાતે આવી શકે છે. તેમજ ક્લાસમાં એટલે કે વર્ગખંડમાં પણ બધા બાળકો એને મદદ કરતા હશે, ઉઠવા બેસવામાં, બરાબર, વોશરૂમ જવામાં વગેરે રીતે, જેથી એને ભણવામાં આસાની રહે. આપણે પણ આપણી આસપાસ કોઈ એવા બાળકો જોઈએ તો એની મદદ કરવી જોઈએ, એના પ્રત્યે સહાનુભૂતિ હોવી જોઈએ. જે લોકોને શારીરિક ખામી છે તેમને કેવી તકલીફ પડતી હશે જુઓ. એક બોક્સમાં ખામી આપી છે અને પડતી મુશ્કેલી, અપંગ. અપંગ વ્યક્તિ એટલે કે જેને હાથ પગ ન હોય કે ન કામ કરતા હોય તેવા વ્યક્તિને અપંગ કહેવાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જવામાં મુશ્કેલી, બરાબર. અંધ વ્યક્તિ, રસ્તો ઓળંગવામાં અને અન્ય સ્થળ પર જવામાં કોઈ વસ્તુને સમજવામાં. હવે અંધ વ્યક્તિ છે એ આસાનીથી રસ્તાઓ પર ચાલી શકે નહીં, રસ્તો ઓળંગી શકે નહીં, અન્ય સ્થળ પર જવામાં, બીજી જગ્યાએ પણ પોતાની જાતે જઈ શકે નહીં. પછી કોઈ વસ્તુને સમજવામાં, આપણે તો જ્યારે જોઈ શકીએ છીએ તો આપણે સામે પડેલી દરેક વસ્તુને સમજી શકીએ છીએ કે આ બુક છે, આ ચોક છે, બરાબર, આ ડસ્ટર છે, આ લંચ બોક્સ છે. તો જ્યારે અંધ વ્યક્તિ છે એ વસ્તુને જોઈ શકતો નથી, એને સ્પર્શ કરી અને પછી એને મહેસૂસ કરીને એને સમજમાં આવે છે કે એ વસ્તુ કઈ છે, બરાબર. એટલે જ અંધ વ્યક્તિઓની શાળા અલગ હોય છે, તમને ખ્યાલ જ હશે, બરાબર ને? ત્યાં એને સ્પર્શને લગતા બધી સ્પર્શને લગતી બધી લિપિ સમજાવવામાં આવે છે. હવે મૂક બધિર વ્યક્તિ, આ વ્યક્તિને તો ઉપરના બે વ્યક્તિ કરતાં પણ વધારે તકલીફ પડે છે, કારણ કે એક તો એ સાંભળી શકતા નથી તેમજ બોલી શકતા નથી. બોલે છે તો એવું બોલે છે જે આપણે સમજી શકતા નથી, બરાબર. તો એને તો શું થાય છે કે કોઈ પણ વાતને એ સમજી શકતા નથી, કારણ કે એમને મગજ પણ સાથે સાથે ઓછું કાર્યશીલ હોય છે તમારા કરતા બાળકો. હવે જુઓ, પ્રવૃત્તિ કરો. આંખે પાટા બાંધી મેદાનમાં ફરો, શું અનુભવ થયો તે કહો. હવે આપણે મેદાનમાં તો નથી ફરવું, પણ તમારા મમ્મી સાથે તમે ઘરમાં આ ક્રિયા કરી શકો. તો કેવી રીતે? તો તમારા મમ્મીને કહો કે આંખ ઉપર રૂમાલ બાંધી અને તમને કહે કે જા બેટા, જાતે તું પાણી પી લે. તો તમે જોજો તમને શું તકલીફ પડે છે. હા, તમારે કિચનમાં ઊભા રહીને આંખે પાટો નથી બાંધવાનો, અન્ય કોઈ રૂમમાં પાટો બંધાવી અને પછી કિચનમાં જવાનો પ્રયાસ કરવાનો છે જાતે, અને એ પણ મમ્મીને સાથે રાખીને, જેથી કરીને તમે ક્યાંય પડી જાઓ નહીં કે ક્યાંય અથડાઈ જાઓ નહીં. આ પ્રવૃત્તિ કરવા પાછળનો આપણો હેતુ એ છે કે તમને સમજમાં આવે કે જે અંધ વ્યક્તિ હશે એને કેટલી તકલીફ પડતી હશે, બરાબર. હવે જુઓ, ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં એવા પણ રસ્તાઓ છે જે આપણે ત્યાં નથી. ચાલો જોઈએ ત્યાં બાળકો કેવી રીતે શાળાએ જાય છે. ઉડન ખટોલા, ઉડન ખટોલા એટલે રોપવે. આપણે રોપવેમાં તો બેઠેલા જ છીએ, બરાબર ને? આમાંથી ઘણા સાપુતારા ગયા હશે ને બેઠા હશે, પાવાગઢ અંબાજી ગયા હશે ત્યાંય બેઠા હશે. જુઓ, તમે પાવાગઢ અથવા અંબાજી ગયા છો, ત્યાં તળેટીમાંથી ટોચ પર આવેલા મંદિર સુધી જવા માટે ઉડન ખટોલા છે. ઉડન ખટોલા એટલે જેમાં મજબૂત તારનું દોરડું હોય અને તેમાં લટકાવેલી ટ્રોલીમાં બેસીને ઉપર કે નીચે જવાય છે. આ અંગેની વધુ માહિતી તમારા શિક્ષક પાસેથી મેળવો, અથવા ખીણની અથવા કેટલાક રાજ્યોમાં નદી અથવા ખીણની સામેની બાજુ જવા આ પ્રકારના માર્ગોનો ઉપયોગ થાય છે. શાળાએ જતા બાળકો પણ તેનો ઉપયોગ કરે છે. હવે જો આવા વિસ્તારમાં રહેતા હોય એ લોકોને શાળાએ જવા માટે ઉડન ખટોલાનો ઉપયોગ કરવો પડે, અને પણ આપણે પરંતુ જ્યારે પ્રવાસ માટે પર્યટન સ્થળે ગયા હોઈએ તો ત્યાં પણ આપણે આમાં બેસીને આનંદ માણી હોય, બરાબર ને? તેમાં કેવું હોય કે એક દોરડો હોય, બરાબર, અને એમાં તમને આ દેખાય છે ને બોક્સ ટાઈપનું, બરાબર, જુઓ છો ચિત્રમાં જે આ
બોક્સ છે એ ઉપરના દોરડા સાથે બાંધેલું છે, બરાબર. અને મશીનરીથી આ એક જગ્યાએથી એટલે કે આ બાજુથી સામેની જગ્યાએ એમાં જવાય છે અને એમાં બેસવાનો પણ આપણને એક અનેરો આનંદ આવે છે. હવે જુઓ પેજ નંબર 7. આ સિવાય કેટલાક રાજ્યોમાં વરસાદ ખૂબ પડવાથી રસ્તાઓ પાણીથી ભરાઈ જાય છે, તેથી પહેલી બાજુ જવા માટે વાંસમાંથી પુલ બનાવાય છે. તો કેટલીક જગ્યાએ લાકડાના પાટિયા દોરડાનો પુલ બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. રસ્તામાં ગાઢ જંગલ, ખેતરો, નદીઓ, ડુંગરો કે રણ હોય કોઈ ફરક પડતો નથી. ગમે તેવા સંકટોને પાર કરીને અમે તો શાળાએ નિયમિત પહોંચીશું જ, બરાબર. હવે આપણે પહેલાં મેં તમને આના પહેલાંના લેક્ચરમાં કીધું, એમ મેં એકવાર ન્યૂઝમાં પણ જોયું હતું, બરાબર ને, કે જે ઉપરના ફકરામાં કહે છે એ પ્રમાણે કે પાણી ભરાઈ ગયું હોય ઘણા રાજ્યમાં ખૂબ વરસાદ પડવાથી, તો એ બાળકો ટબમાં બેસીને બરાબર એ રીતે કંઈકને કંઈક ઉપાયો શોધીને રસ્તો ઓળંગીને શાળાએ પહોંચે છે, પણ શાળાએ જાય છે જરૂર. ચાલો જુદી જુદી પરિસ્થિતિમાં ચાલતા શીખીએ. હવે તમે એક વસ્તુ ઉપરના જે ટોપિક છે, ફકરો છે, એમાંથી એ શીખો કે ગમે એ મુશ્કેલીથી પણ એ લોકોને ભણવા સ્કૂલે જવું છે. તો તમે તો કેટલા નસીબદાર છો ને બાળકો, કે તમારે કોઈ મુશ્કેલી આવતી નથી શાળાએ આવવા માટે. તો તમારે નિયમિત શાળાએ આવવું જોઈએ અને નિયમિત શાળાના કાર્યો પણ કરવા જોઈએ. ચાલો જુદી જુદી પરિસ્થિતિમાં ચાલતા શીખીએ. તમારા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ અને નીચેની પરિસ્થિતિમાં ચાલવાનો અભિનય કરો. મેદાન સીધું, નરમ અને સુંવાળું છે. મેદાન કાંટાઓથી છવાયેલું છે. હવે જો મેદાન સીધું છે, બરાબર, એટલે કે આપણું ઘર છે, આપણા ઘરની ટાઇલ્સ છે, તો એના પર આપણે આસાનીથી ચાલી શકીએ, બરાબર. પણ મેદાન કાંટાઓથી છવાયેલું છે. જરાક તમે મનમાં કલ્પના કરો કે કાંટા ઉપર આપણે ચાલવાનું છે, તો શું આપણે સડસડાટ ચાલી જઈશું? નહીં. તો આપણે કઈ રીતે ચાલીશું, બરાબર, એ તમારે એક્ટિંગ કરવાની છે. પછી રસ્તો પથરાળ અને આડો અવળો છે, તો કઈ રીતે ચાલશો એ પણ તમારે કલ્પના કરી અને એની પણ તમારે અભિનય કરવાનો છે. હવે રેતી નોરણ છે અને રેતી ગરમ છે. હવે આપણા પગના તળિયાની અંદર આપણને કોઈ ગરમ વસ્તુ મહેસૂસ થાય તો આપણે કઈ રીતે ચાલીએ એ આપણે અભિનય કરવાનો છે. શું દરેક વખતે ચાલવામાં કોઈ તફાવત પડે છે? ચર્ચા કરો. હા, જરૂર પડે જ ને, કારણ કે દરેકે દરેક અલગ અલગ પરિસ્થિતિમાં આપણે ચાલવાનું છે ને, જેમ પરિસ્થિતિ બદલાય એમ આપણી ચાલવાની રીત પણ બદલાઈ જાય છે. હવે નીચે આ એકમમાં બાળકો કેવા વાહનો અને રસ્તાઓનો ઉપયોગ કરી શાળાએ જાય છે તે લખો. રિક્ષા, હોડી, ઊંટગાડી. જંગલનો રસ્તો, આ રસ્તામાં બાળકો રિક્ષા, હોડી કે ઊંટગાડીનો ઉપયોગ કરીને જાય છે. પથરાળ રસ્તો, ટેકરી, એમાં બળદગાડું, સાયકલ વગેરેનો ઉપયોગ કરીને જાય છે. વાન, ઉડન ખટોલા, રોપવે. નદીનો રસ્તો, પુલ પરથી વાન જઈ શકે, બરાબર, અને કેટલાક વિસ્તારમાં હોડી. હવે આમાં એક એકમમાં આપણે એ જોવાનું છે કે કયા કયા, તો રિક્ષા, હોડીને ઊંટગાડીનો ઉપયોગ કરી શકે, બળદગાડું, સાયકલનો ઉપયોગ કરી શકે, વાન, ઉડન ખટોલા, રોપવે એટલે કે રોપવેનો ઉપયોગ કરી શકે, જંગલના રસ્તેથી જાય, પથરાળ રસ્તો એટલે ટેકરીવાળા રસ્તા ઉપરથી જાય, નદીનો રસ્તો, પુલ પરથી બીજી જગ્યાએ જવા, કેટલાક વિસ્તારમાં હોડી, બરાબર. તો હવે બાળકો તમને આ શાળાએ આવવું એ પણ કેટલું અઘરું છે એ તમને આજે સમજાયું હશે ને, કે અમુક અમુક બાળકો કેવી કેવી પરિસ્થિતિમાં શાળાએ જાય છે એ આજે તમને ખ્યાલ આવ્યો હશે, બરાબર. કારણ કે તમે શાળાએ આવો છો તે તો ખૂબ જ સરળતાથી આવો છો, તો તમને આખું પ્રકરણ બરાબર સમજાઈ ગયું હશે. અસ્તુ.